રાજકોટમાં રાજકોટ અમદાવાદ હાઈવે નવીનીકરણના કામમાં અક્ષમ્ય બેદરકારી બાબતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેક્ટર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવેના નવીનીકરણના કામમાં ઘોર બેદરકારી અને 40% કમિશનથી ચાલતી કામગીરીના કારણે હજારો લોકો રોજેરોજ પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે, મહામૂલી માનવ જિંદગીઓ હોમાય છે, પરંતુ આ નિષ્ઠુર સરકાર 5 વર્ષ જેવા સમયગાળા પૂર્ણ થયા હોવા છતાં પણ આ રોડ રસ્તાનું કામકાજ છે એ કરવામાં નિષ્ફળ નીવડી છે. મુખ્યમંત્રીએ મોટર માર્ગે આ રોડનું નિરીક્ષણ કર્યું છે અને સચિવો અને મહામંત્રીઓએ અનેક વખત આ કામની સંબંધી સમીક્ષાઓ છે એસી ચેમ્બરમાં બેઠા બેઠા કરું છે, પરંતુ પેધી ગયેલા અધિકારીઓ અને કમલમ કાર્યાલય માટે ફંડ પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો રાજ્યના મુખ્યમંત્રીને પણ જાણે ગાંઠતા નથી એવું અહીંયા ચોક્કસ દેખાઈ આવે છે. ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે આજે પ્રજાનો અવાજ લઈ અમે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ અને સરકારશ્રીને તાત્કાલિક તપાસ સમિતિ નિમી ભ્રષ્ટાચારની તપાસ કરાવે, રોડનું કામ છે એ ઝડપથી પૂર્ણ થાય અને તે માટેની અમને તારીખ પણ આપે અને ઝડપથી જે પણ આમાં કોન્ટ્રાક્ટરો જે છે એના સામે પગલાં લેવામાં આવે અને જે રોડ રોજે રોજની ટ્રાફિકની સમસ્યાઓ છે, મોંઘવારી છે, એના હિસાબે અત્યારે પેટ્રોલ ડીઝલનો જે બગાડ થાય છે એ, કેમ કે આ જે આવા રોડ રસ્તાના હિસાબે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે અને પેટ્રોલ ડીઝલનો પણ એ લોકોનો જે છે એનો અને સમયનો પણ બગાડ થાય, વેડફાય છે, ત્યારે જનતાને આ દરેક સમસ્યાઓથી મુક્તિ આપવા માટે અને ગુજરાત મોડલ આ ખાડા મોડલને તાત્કાલિક રિપેર કરવા માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ. પણ ખાસ તમે જોશો કે રોડ જે છે એને સમયમાં પૂર્ણ કરવામાં આ જે ડબલ એન્જિનની સરકાર છે એ સદંતર નિષ્ફળ નીવડી છે અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, જાણે કે આ જે કામ છે એ રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાની છે, કંપનીને આ કોન્ટ્રાક્ટ મળેલો છે અને એમાં પોતાની ભાગીદારી હશે એટલે જ આ કામ જે છે હજી સુધી પૂર્ણ ન થયું હોવા છતાં પણ એની સામે કંઈ કાર્યવાહી નથી કરતા અને આ ગુજરાત સરકાર છે એ ચૂપ બેઠી છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે અમે સરકારશ્રીને પણ કહી છીએ કે માત્ર ને માત્ર કમલમ કાર્યાલયમાં બનાવવામાં વ્યસ્ત રહેવાને બદલે લોકોની જે લોકોની જાનમાલીનું જાનહાનીનું રક્ષણ કરે, લોકોની જે પારાવાર મુશ્કેલી છે એને ઝડપથી નિવારે એના માટે થઈ અને આજે અમે આવ્યા છીએ.